રાજકોટ સહિત 6 જિલ્લાના 80 ડેમમાં પાણી નથી. ઉનાળાની સિઝન હવે પૂર્ણ થવા પર છે અને ચોમાસું નજીક છે, ત્યારે ચોમાસા પહેલા જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. આ સાથે રાજકોટ જિલ્લાના 27માંથી અંદાજે 17 ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ચોમાસાની તૈયારીની વાત કરીએ તો રાજકોટના બહુમાળી ભવન ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જે ડેમની સ્થિતિ અંગે જાણકારી પૂરી પાડશે અને વોર્નિંગ તેમજ એલર્ટ અંગે પણ લોકોને વાકેફ કરે છે. હાલમાં અહીંયાથી 83 ઇરિગેશન સ્કીમ, જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકાની 83 ઇરિગેશન સ્કીમનું સંચાલન અહીંયાથી થાય છે ફ્લડ કંટ્રોલનું. અને હાલની સ્થિતિ એટલે 10 શની સ્થિતિએ 14% ડેમ પર્સન્ટેજ ઓફ ફિલ છે. ચોમાસાની સિઝન શરૂઆત છે અને ઉનાળાની સિઝનની અંત છે, એટલે આમ જોવા જઈએ તો ઘણા ખરા ડેમ તળિયા ઝાટક છે. અંદાજે 83 સ્કીમ છે, એમાંથી ઓન એન એવરેજ 60 જેવી સ્કીમ હશે જેમાં પાણી નહીવત કે પૂર્ણ થવા ઉપર હશે. બાકી જે વોટર સપ્લાયની સ્કીમ છે એમાં હાલમાં સૌનીના ઇન્ફ્લોથી પાણી આપવામાં આવે છે, જેથી રાજકોટ સિટી અને આજુબાજુના ગામને પાણી બની શકે. એમાં 1/6/2024 ફ્લડ કંટ્રોલ રૂમ ચાલુ છે. મેં અગાઉ કીધું એમ અહીંયાથી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકાના 83 ઇરિગેશન સ્કીમનું ફ્લડ મોનિટરિંગનું અહીંયાથી થાય છે. એટલે દર શિફ્ટમાં સર્કલ ઓફિસમાંથી ઓર્ડર થયા છે, જેમાં ડિપાર્ટમેન્ટના કામ માણસો અત્યારે 2-2 કલાકના રેનફોલના ડેટા, ઇનફ્લો, આઉટફ્લો, વોર્નિંગ મેસેજ જેવી કામગીરી તેમજ અલગ અલગ મેસેજ પહોંચાડવાના, જેમ કે પ્રેસ રિપોર્ટરને, કલેક્ટર ઓફિસને, ગાંધીનગર સ્ટેટ ડેટા વોન્ટેન સેન્ટરને, આ બધા રિપોર્ટની ડેટા એન્ટ્રી થાય છે અને બધાને મેસેજ સર્ક્યુલેટ થાય છે.